પ્રકરણ 23 પ્રેમભર્યું સ્થાયી લગ્ન જીવન કેવી રીતે મળે. નરનારીના પતિ પત્ની તરીકેના સંબંધોમાં પ્રેરક બળ તરીકે પૂર્વજન્મના લેણા દેણીના સંબંધો મહત્વનો ભાગ ભજવે છે એવું આપણે પુનર્જન્મવાદીઓ માનીએ છીએ. જે લોકો પુનર્જન્મને માનતા જ નથી તેમને માટે આવું સમાધાન શક્ય જ નથી. પણ જો પુનર્જન્મને માનવામાં આવે તો જીવનના ઘણા સંબંધો અને તેના દ્વારા આવનારા સુખ દુઃખો પૂર્વજન્મના કારણે આવે છે, મળે છે, એટલે શાંતિ અને સ્વસ્થતાથી બધું ભોગવી લેવું જોઈએ એવો ફલિતાર્થ પણ નીકળે છે. તાત્વિક રીતે પુનર્જન્મ છે કે નહીં તેની સચોટ નિર્ધારણા કરવી શક્ય નથી. પણ આવી માન્યતાથી લાભ અને હાનિની બે ધારાઓ પ્રવાહિત થાય છે. પ્રથમ ધારામાં જો બધું પૂર્વના કર્મોના કારણે લેણા દેણી પૂરી કરવા માટે જ સંબંધ થાય છે તો પછી હવે ધીરતાથી બધું સ્વીકારી લો અને ભોગવી લો. ભોગવે જ છૂટકો છે. નહીં ભોગવો તો ફરી પાછો જન્મ લેવો પડશે અને બધું બાકી રહેલું ભોગવવું જ પડશે. આ ધારામાં માણસમાં સહનશક્તિ, ધીરજ અને સ્થાયિત્વ આવે છે. પણ આવી ધારણાથી પ્રશ્નોના ઉકેલ નથી કરી શકાતા. જે છે જેવું છે તેવું સ્વીકારી લો અને ભોગવી લો એવી વૃત્તિ નિષ્ક્રિયતા ઉત્પન્ન કરે છે. જે લોકો પતિ પત્નીના સંબંધોમાં પૂર્વની લેણા દેણીને જરાય માનતા નથી કારણ કે પુનર્જન્મ જ નથી, તેમની ધારણામાં સહનશક્તિ અને સ્થાયિત્વ નથી આવતું. માનો કે એક પતિ અથવા પત્નીથી દુઃખ થાય છે તો એવા દુઃખને શા માટે ભોગવવું? તેનાથી છુટકારો મેળવવા એકબીજાથી છૂટા થઈ જવું જોઈએ. કારણ કે પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કશું જ નથી. જે છે તે આ જન્મ જ મહત્વનો છે. આ જન્મે ભોગવાય તેટલા સુખો ભોગવી લેવા જોઈએ. વગર જોઈતા દુઃખો ભોગવ્યા કરવાનો કશો અર્થ નથી. પૂર્વની કશી લેણા દેણી નથી. પ્રારબ્ધથી સુખી કે દુઃખી થવાતું નથી. પણ વર્તમાન વ્યવસ્થાથી સુખી દુઃખી થવાય છે એટલે વ્યવસ્થાને સુધારવી જોઈએ. માનો કે એક પુરુષને કર્કશા અને બદચાલની પત્ની મળી છે અથવા એક સ્ત્રીને દારૂડિયો કે જુગારિયો અને પાછો બદચાલનો પતિ મળ્યો છે. તેનાથી પત્નીને કશું સુખ મળતું નથી. ઉલટાનું મારજૂડ અને ત્રાસ કરે છે તો જીવનભર તેનો ત્રાસ સહન કરવો તેના કરતા છૂટા થઈને ફરીથી નવું જીવન મેળવવું જોઈએ. કારણ કે આ જીવન પહેલું અને છેલ્લું છે. ઉપરના સ્વર્ગમાં કે નવા પુનર્જન્મમાં ઘણું સુખ મળશે તે બ્રહ્મપૂર્ણ કલ્પના માત્ર છે. આવી ધારણાવાળા લોકો દુઃખોની નિવૃત્તિ અને સુખોની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ કરતા રહે છે. ઉપરના બંને પક્ષોમાં કંઈક સારું અને કંઈક ખોટું છે. પતિ પત્નીનો પ્રેમ ગયા અનેક જન્મોનો તંતુ છે. આ કોઈ ઓચિંતાનો પ્રગટ થયેલો તંતુ નથી, પણ ગયા જન્મોમાં અધૂરો રહેલો પ્રેમ છે. એટલે તો બંનેમાં તીવ્ર આકર્ષણ, પૂર્ણ સમર્પણ અને દૈવી ભાવના સ્થિર થઈ છે. કેટલાક લોકો પ્રથમ દ્રષ્ટિએ કે પ્રથમ મુલાકાતમાં જ એકબીજા પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવે છે અને એવું લાગે છે કે જાણે આ માણસ ઘણો જૂનો અને અંગત પરિચિત છે. તો બીજી તરફ ઘણા માણસો વર્ષો સુધી તદ્દન નજીક રહીને પણ આકર્ષણ કે આત્મીયતા અનુભવી શકતા નથી. પ્રયત્નો કરીને પણ તેમનામાં આત્મીયતા ઉત્પન્ન થતી નથી. એટલે એવું લાગે છે કે આ બંનેને પૂર્વનો કશો પ્રેમ જ નથી, પ્રારબ્ધ જ નથી, એટલે પુરુષાર્થ સફળ થતો નથી. કેટલીક વાર લોકો એવું સમાધાન કરવા પ્રયત્ન કરે છે કે બંને સદગુણી હોય એટલે આપોઆપ દૈવી પ્રેમ ઉત્પન્ન થાય. આ વાત સર્વાંશે સત્ય નથી લાગતી. ઘણા દંપતી એવા હોય છે કે બંને સદગુણી, ધીર ગંભીર હોવા છતાં પણ પરસ્પરની તીવ્ર લાગણીઓ નથી અનુભવતા હોતા. તેઓ વ્યવહાર ખાતર ઉપરનું વ્યવહારિક જીવન તો પતિ પત્ની તરીકેનું જીવતા હોય છે, પણ અંદરનું જીવન ઉષ્મા કે લાગણીઓ વિનાનું નીરસ જીવતા હોય છે. એવું પણ નથી હોતું કે બેમાંથી કોઈ એક અથવા બંને કોઈ જુદા પાત્ર સાથે જોડાયેલા હતા કે છે એટલે આવું થાય છે. તેવું પણ નથી. બંને શુદ્ધ ચારિત્રવાન છે પણ દૈવી આત્મીયતા થતી નથી.
એટલે માત્ર સદ્ગુણોના દ્વારા જ દૈવી પ્રેમ પ્રગટે છે તેવું માનવું ઉચિત નથી. તો પછી દૈવી પ્રેમ અંગે સચોટ કારણ શું છે? પૂર્વનો અધૂરો પ્રેમ એવું કહી શકાય. ઘણીવાર એવું બને કે બંનેમાંથી એકમાં કે પછી બંનેમાં કેટલાક અણગમો ઉત્પન્ન કરાવનારા દૂષણો પણ હોય, તો પણ તેમનામાં દૈવી પ્રેમ કેમ પ્રગટે છે અને જીવનભર કેમ સ્થિર રહે છે? એક સજ્જનને હું જાણું છું. એ ભયંકર દારૂડિયા હતા, તો પણ તેમની પત્ની રોકકળ ઝઘડા કરીને પણ તેમને ભરપૂર પ્રેમ કરતી હતી. તેમની જ્ઞાતિમાં પુનર્લગ્ન થતા હતા, તો પણ પેલી પત્નીએ કદી એવો ઉપચાર પણ કર્યો નહીં. છેક મૃત્યુ પર્યંત બંને ખૂબ પ્રેમ કરતા રહ્યા. પતિના મૃત્યુ પછી પેલી પત્ની સાવ ભાંગી પડી. તેણે જીવનભર મીઠાઈ ન ખાધી અને પતિના ચિત્ર આગળ રોજ દીવો કરતી રહી. મૃત્યુ પછીનો પ્રેમ જ સાચો પ્રેમ કહી શકાય. આવા જ એક સજ્જન પુરુષ છે. અત્યારે 92 વર્ષની ઉંમરે પણ તેઓ ભગવાનની સાથે પોતાની પત્નીના ચિત્રની રોજ પૂજા કરે છે. તેમના પત્ની 20-એક વર્ષ ઉપર દેવ થયા છે. પત્ની તો મૃત્યુ પામી છે, પણ પ્રેમ મૃત્યુ પામ્યો નથી. પ્રેમ અમર છે, તે આ રીતે હશે. જોકે તેમના પત્ની બહુ સદ્ગુણી હતા. માત્ર સદ્ગુણોથી જ તીવ્ર આકર્ષણ નથી થતું. મારી સમજણ છે કે દૈવી પ્રેમ નિનિર્મિત હોય છે. કોઈ નિમિત્ત હોય તો ઘણું સારું, પણ કશું નિમિત્ત ન હોય તો પણ પ્રેમ રહે છે. તેને શાસ્ત્રમાં અહેતુક પ્રેમ કહ્યો છે. પણ પૂર્વજન્મ કે પૂર્વના લેણા દેણીના કર્મોમાં જવાથી કંઈ બધા જ દંપતીઓ આવો દૈવી પ્રેમ કરનારા થઈ જતા નથી. આવા જ એક પતિ મહાશય પોતાની પત્નીને મારી જોડીને પછી કહેતા, પૂર્વની લેણા દેણી પૂરી કરું છું. તેમનું માનવું હતું કે તેમની પત્ની ગયા જન્મે વીંછણ હતી અને તેણે બહુ ડંખ માર્યા હતા, તેનો બદલો વાળી રહ્યો છું. આવી ધારણા એક જ્યોતિષીના દ્વારા બંને પતિ પત્નીમાં બેઠી છે. જીવનને માત્ર વાસ્તવિકતાની દ્રષ્ટિએ જીવવું કે પછી તેમાં કલ્પનાને પણ સ્થાન આપવું? કોરી બૌદ્ધિકતાથી કદાચ કોરી વાસ્તવિકતા આવે. તેમાં કલ્પના કે ભાવનાને સ્થાન ન અપાય તો લુખાપણું પણ આવી જાય. ભાવના અને કલ્પના બંને બહેનો છે. એક રહે તો બીજી જરૂર રહે. તેમાંથી મૃત્યુ પછી પણ દીવો કરનારી પત્ની કે મૃત્યુ પછી પણ ચાંદલો કરનારો પતિ પ્રગટે છે. કોરામાંથી કોરું પ્રગટે છે. જેમને દિવ્ય પ્રેમનો ખપ હોય તેમણે ધર્મ અને સંસ્કૃતિની કલ્યાણકારી ભાવનાત્મક માન્યતાઓનું જતન કરવું જોઈએ. ધર્મ અને સંસ્કૃતિનું જે અકલ્યાણકારી રૂઢિઓ વગેરેનું રૂપ છે તેનું જરૂર નિરાકરણ કરવું જોઈએ. સુધારો જરૂરી છે. સુધારો કરવો જ જોઈએ, પણ જડમૂળથી નિકંદન ન કાઢવું જોઈએ. કોઈ નાસ્તિક પતિ કે પત્નીને પોતાની મૃત્યુ પામેલી પત્ની કે પતિની પાછળ દીવા કરતા ભાગ્યે જ જોવા મળશે. તેની બુદ્ધિ તો એમ જ કહે કે આટલું ઘી ચાટી જાવ ને, તેને બાળવાથી શું મળવાનું હતું? અમારા એક અભણ સંત મને કહેતા કે દીવા કરે એના દીવા રહે, અને દીવા હોલવે તેના દીવા હોલવાય. પ્રેમ 100% બૌદ્ધિક નથી હોતો. તેમાં ભાવના અને કલ્પનાના તત્વો હોય જ છે. જેણે પ્રેમી જીવન જીવવું હોય તેણે કોરા બુદ્ધિવાદી ન થવું. કોરો બુદ્ધિવાદી દૈવી પ્રેમી નથી થઈ શકતો. તે પાત્રો બદલ્યા કરશે અને તેમ છતાં શાંતિ પામી શકશે નહીં. બીજી તરફ દૈવી પ્રેમ પાત્રો બદલી શકતો નથી, કેમ કે પોતાના પાત્રથી ચઢિયાતું પાત્ર તેને દેખાતું જ નથી. પોતાનો પતિ અથવા પોતાની પત્ની વિશ્વનું સર્વોચ્ચ પાત્ર છે. તેની બરોબરી કોઈ કરી ના શકે તેવી દ્રઢ ધારણા તેને એક જ પાત્રમાં દ્રઢતા અને મક્કમતા આપે છે. પાટણના ચક્રવર્તી મહારાજા સિદ્ધરાજે જ્યારે જસમા ઓડણને કહ્યું કે જો હું ચક્રવર્તી રાજા છું, ત્યારે જરાય ડગ્યા વિના જસમાએ ઉત્તર આપ્યો કે મારો ઓડ કોઈ પણ ચક્રવર્તી રાજા કરતા જરાય ઉતરતો નથી. આ દૈવી પ્રેમ કોરા બુદ્ધિવાદમાંથી નીકળે નહીં. કોરો બુદ્ધિવાદ તો વિચારે કે આ મેલો ઘેલો ગરીબ ઓડ મને શું સુખ આપવાનો હતો, તેના કરતા તો આ ચક્રવર્તી રાજા મને સંસારનું બધું સુખ આપી શકે તેમ છે. તેને સ્વીકારી લેવા દે.
એટલે પાત્રો બદલનારા વિકલ્પો શરૂ થઈ જાય. સતત પાત્રો બદલાવાના કારણે પશ્ચિમમાં દાંપત્યની સ્થિરતા અને વિશ્વસનીયતા ઘણી ઓછી થઈ ગઈ છે. રશિયા જેવા સામ્યવાદી દેશોમાં તો તેના ખૂબ જ માઠા પરિણામો આવ્યા છે. આ લોકોએ પહેલા ધર્મ અને સંસ્કૃતિને સમાપ્ત કર્યા, ક્રાંતિ કરી, અને હવે પત્નીઓ ખોઈ, પતિઓ ખોયા, દાંપત્ય ખોયું, હવે બધા પસ્તાય છે. બીજી તરફ આપણે કલ્પના અને ભાવનાનો અતિરેક, અને તે પણ એક પક્ષીય રીતે કર્યો. તેમાંથી સતી પ્રથા, દેવદાસી પ્રથા, આજીવન વૈધવ્ય પ્રથા વગેરે અનેક અનર્થો પ્રાપ્ત કર્યા. જો કે આપણે જે કાંઈ કલ્પના અને ભાવનાઓ કરી તે પત્નીઓમાં જ ભરી, પુરુષો માટે બધી છૂટ રાખી. આ ખોટું હતું. તેમાં સુધારો જરૂરી હતો અને થતો રહ્યો. એથી આજે ઘણા અનિષ્ટો સમાપ્ત થઈ ગયા છે. તો બીજી તરફ આપણે પણ દાંપત્યની અસ્થિરતા અને અવિશ્વસનીયતા તરફ દોડવા લાગ્યા છીએ. સહનશક્તિ ઘટી ગઈ છે, તેથી છૂટાછેડા વધી ગયા છે. એનાથી અશાંતિ અને ખળભળાટ વધી રહ્યો છે. ખાસ કરીને બાળકોનું ભવિષ્ય જોખમાવા લાગ્યું છે. તો હવે કરવું શું? આપણે ધરાર પશ્ચિમવાદી નથી થવું, તેમ ધરાર જૂનવાણી પણ નથી થવું. આ બંનેમાંથી એક ઘણો આગળ ચાલીને કાંટા કાંકરામાં ફસાઈ ગયેલો રસ્તો છે, તો બીજો ઘણો પાછળ રહીને સડી ગયેલી દુર્ગંધથી સબડતો રસ્તો છે. આપણે બંનેમાં પરિવર્તન કે સુધારો કરવાનો છે. પશ્ચિમના લોકોને પાછા વળવાનું કહેવાનું છે અને પૂર્વના લોકોને આગળ વધવાનું કહેવાનું છે. જીવન તો છેડે નથી, મધ્યમાં, મધ્યમ માર્ગમાં છે. અને મધ્યમ માર્ગ એટલે પ્રેમ અને બુદ્ધિનો યોગ. પ્રેમ એવો ન હોય જે બુદ્ધિથી તદ્દન વિપરીત દિશામાં ચલાવતો હોય, તેમજ બુદ્ધિ એવી ન હોય જ્યાં તીવ્ર સ્વાર્થ વૃત્તિના કારણે પ્રેમ જ સમાપ્ત થઈ જાય. આ બંને તત્વો સાથે રહી શકે છે. યથા યોગ્ય મેળવવું એનું નામ જ યોગ છે. પતિ પત્નીમાં દૈવી ભાવ ભરવો જ જોઈએ. આ દૈવી ભાવથી જ દૈવી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. પણ તેમાં માત્ર અંધાપો જ ન હોવો જોઈએ, એક પક્ષીય ન હોવો જોઈએ. બંનેના પ્રશ્નો ઉકેલાવા જોઈએ. લગ્ન સંસ્થા આવા દૈવી પ્રેમને પ્રોત્સાહિત કરનારી સંસ્થા બને, અને કુરિવાજો, કુરૂઢિઓ કે કદાચારને દૂર કરનારી બને, તો તે પ્રશ્નો ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. લગ્ન સંસ્થાને તોડી નાખવાથી ઘણા અનર્થો થઈ શકે છે, થયા છે. તો બીજી બાજુ લગ્ન સંસ્થા થોડાક લોકોના સ્થાપિત હિતોનું રક્ષણ કરનારી બની જાય તેવું પણ સ્વીકાર્ય થઈ શકે નહીં. લગ્ન સંસ્થા એવી હોવી જોઈએ કે પ્રત્યેક લગ્ન ઇચ્છુક પુરુષ અને સ્ત્રી પોતાની રૂચિ પ્રમાણે લગ્ન કરી શકે, લગ્ન જીવન જીવી શકે. કોઈ સ્ત્રી કે પુરુષને ઈચ્છા હોવા છતાં લગ્ન વિનાનું જીવન જીવવા બાધ્ય થવું ન પડે. આ કલ્યાણકારી ધર્મમાર્ગ છે. ફરી પાછો મૂળ પ્રશ્ન આવે છે. પતિ પત્નીના સંબંધો પૂર્વની લેણા દેણીથી થાય છે કે નવા કર્મોથી થાય છે? મારી સમજણ પ્રમાણે જ્યાં અકારણ દૈવી પ્રેમ પ્રગટ્યો હોય ત્યાં આવું કંઈક તત્વ હોવું જોઈએ. બાકી સામાન્ય જીવનમાં આવું કશું નથી હોતું. ઘણીવાર લાકડે માકડું વળગાડી દેવામાં આવ્યું હોય અને પછી કહો કે પૂર્વના કર્મો પ્રમાણે થયું છે, તો તે યોગ્ય નથી. કજોડા, બાળ લગ્નો, દહેજ લગ્નો, કન્યા વિક્રય કે સાટા પેટાથી થનારા લગ્નો પૂર્વના કર્મોથી થયા નથી. તે તો સામાજિક કુરિવાજોથી થતા હોય છે. તેને સુધારીને સારા અને હિતકારી રિવાજોની સ્થાપના કરવી જોઈએ. ફરી ફરીને એક જ પ્રશ્ન છે કે નર નારીને પ્રેમભર્યું સ્થાયી લગ્ન જીવન કેવી રીતે મળે? મારી સમજણ પ્રમાણે બંનેમાં ભાવનાનું પ્રમાણ વધે તો મળે. સત્યવાન સાવિત્રીની કથા કદાચ કાલ્પનિક હશે, પણ આ કથા દ્વારા હજારો પત્નીઓને અને પતિઓને પણ, જે ઉચ્ચ ભાવના પ્રાપ્ત થઈ તેનાથી સર્વસ્વ બલિદાન આપી દેનારી હજારો પત્નીઓ આપણને મળી. ભાવના વિનાના ઓરા બુદ્ધિવાદથી કોઈ સાવિત્રી ન થઈ શકે. હા, તે તો કહે કે જલ્દીથી આ લાશની અંતિમ વિધિ કરી નાખો, મારે બીજું લગ્ન કરવાનું મોડું થાય છે.